જેઠ મહિનાની અંદર ગરમીનો પ્રકોપ વધુ હોય છે, તેથી ગરમીના પ્રકોપને ઓછી કરવા ભગવાન શ્રી દ્વારકાધીશને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે સવારે જ્યેષ્ઠાભિષેક અને સાંજે નૌકા વિહારનો ઉત્સવ મનોરથ ઉજવવામાં આવ્યો, જેમાં પૂનમના આગલા દિવસે પૂજારી પરિવાર દ્વારા દ્વારકામાં આવેલ પૌરાણિક અઘોરકુંડમાંથી પવિત્ર જલને નાસ્તા ગાજતા શોભાયાત્રા રૂપે મંદિરમાં લાવવામાં આવ્યા. ઠાકોરજીને બલ અને ઠંડારક મળે એ હેતુથી આ જલમાં ઔષધિઓ પધરાવવામાં આવી અને બીજા દિવસે એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે સવારે આ જલથી ભગવાનને જ્યેષ્ઠાભિષેકના દર્શન કરવામાં આવ્યા. વર્ષ દરમિયાન આ બે જ દિવસ હોય છે કે જ્યારે ભગવાન શ્રી દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાનનો લાભ યાત્રિકો લેતા હોય છે, દર્શનાર્થીઓ લેતા હોય છે, જેમાં એક જન્માષ્ટમી અને એક આ બીજો જ્યેષ્ઠાભિષેક. કહેવાય છે કે જ્યેષ્ઠ નક્ષત્રની અંદર ભગવાનને બલ મળે એ હેતુથી જ્યેષ્ઠ નક્ષત્રના દિવસે જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાનને જ્યેષ્ઠાભિષેક કરાવવામાં આવે છે અને સાંજે ઠાકોરજીની ઉત્સવ મૂર્તિ ગોપાલજીને નિજ મંદિરમાં પાણી ભરેલા હોજ કુંડમાં એક નાવમાં પધરાવી નૌકા વિહારનો ઉત્સવ મનોરથ ઉજવાયો, જેમાં ભગવાન શ્રી દ્વારકાધીશને નૌકા વિહારથી ઠંડારકનો અહેસાસ થાય ગરમીની અંદર એવા ભાવ સાથે નૌકા વિહારનો ઉત્સવ ઉજવાયો.